नमस्कार वंदे मातरम विद्यार्थी मित्रों, भारत नु भविष्य एवा बार कॉमर्स ना तेजस्वी तारलाओ। आज आपणे एसपीएनसीसी विषय में चेप्टर नंबर 3 एमा अपकर्ष विषय चर्चा करवा जई रह्या छीए। विद्यार्थी मित्रों, आपणे अगाउ जोयुं के कोईपण संस्था में काम करता कर्मचारीओ छे ए संस्थानी अगत्यनी मूड़ी छे, अगत्यनी संपत्ति छे, એટલે કે ખૂબ જ મહત્વનું સંસાધન કે જે તે સંસ્થાના કર્મચારીઓ છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે અપકર્ષ વિશે, તો સંસ્થાના કર્મચારી એની કાર્ય પદ્ધતિ, એનો વ્યવહાર અને એના વર્તનની દેખરેખ રાખવી એ પણ એક સૌથી અગત્યનું પાસું છે। જ્યારે કોઈ પણ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય, બરાબર, ત્યારે કર્મચારીને એના વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે છે, એને આપણે અપકર્ષ કહીએ છીએ। ટૂંકમાં એના વર્તમાન હોદ્દા કરતા એને એક સ્ટેપ નીચે લાવવો। હવે આના કારણે એની સત્તામાં પણ ઘટાડો થાય, એની જવાબદારીમાં ઘટાડો થાય, એના ભથ્થામાં ઘટાડો થાય, એના માન મોભો મર્યાદાની અંદર પણ ઘટાડો થાય। એટલે કે આવું જે પગલું છે અપકર્ષનું, એને અપ્રિય પગલું પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ, એની સત્તા, એની પ્રતિષ્ઠા અને એની જવાબદારીની અંદર ઘટાડો થાય છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આવું અપકર્ષ થવા પાછળના કારણો કયા કયા છે, તો કે ભાઈ કર્મચારી વારંવાર જાણ કરવા છતાં એની ફરજમાં હંમેશા માટે બેદરકાર રહેતો હોય ત્યારે સ્વાભાવિક રીતે સંસ્થાને ફરજ પડતી હોય કે એને અપકર્ષ કરવામાં આવે। મતલબ એને એની સત્તા, જવાબદારી અને ફરજમાંથી એને નીચેની કક્ષાએ બેસાડવામાં આવે છે। બીજું કે કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો જતો હોય એવા સંજોગોની અંદર પણ સંસ્થાને કે વ્યાપારી પેઢીને ફરજ બને છે કે એનું અપકર્ષ કરવું પડે। કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ કરવામાં આવી હોય તો એવા સંજોગોમાં પણ એની સત્તા, પ્રતિષ્ઠા એની અંદર ઘટાડો કરવામાં આવે છે, એટલે કે એનો અપકર્ષ કરવામાં આવે છે। બીજું, કોઈ પણ કર્મચારી વારંવાર સતત રીતે શિસ્ત ભંગ કરતો હોય, ગેરશિસ્તમાં આવતો હોય, તો વારંવાર આવા શિસ્ત ભંગ કરવાના કારણસર પણ એનું અપકર્ષ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અપકર્ષ અંગેના પત્ર વ્યવહારમાં અપકર્ષ કયા સંજોગોમાં કરવામાં આવ્યું છે, બરાબર, એ પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે જેથી કર્મચારીને ખ્યાલ આવે। ગેરચિસ્ત, ગેરરીતિ કે નિયમ ભંગ અંગે શરૂ થયેલી તપાસના પરિણામ બાદ આખરી નિર્ણય લેવામાં આવશે એવું પણ એના પત્રમાં જણાવવામાં આવે છે। તાત્કાલિક ધોરણે એને અપકર્ષ તો કરી નાખ્યો, ત્યાર પછી કમિટી રચવામાં આવે અને કમિટીમાં તપાસ થાય અને તપાસમાં એમ થાય કે ભાઈ નહીં, વ્યક્તિ સાચો છે, તો એનો અપકર્ષ કાયમી કરવામાં આવે છે અને નહીતર એમાં થોડી ઘણી બાંધછોડ કરવામાં આવે છે। એટલે અહીં લખવું પડે કે તપાસના પરિણામ બાદ આખરે નિર્ણય કરવામાં આવશે એવું પણ પત્રમાં જણાવવામાં આવે છે। પત્રમાં એમાં બદલાયેલો પગાર ધોરણ શું રહે છે, એને કયા પ્રકારના ભાડા ભથ્થા રહેશે અને કયા પ્રકારની સવલતો મળવા પાત્ર છે એનો પણ ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે। અપકર્ષ અંગેનો પરિપત્ર એ અપ્રિય પગલું હોવા છતાં, બરાબર, એ આવશ્યક છે, એટલે કે અપકર્ષનું પગલું પણ ભરવું પડે છે, બરાબર। જોઈએ આપણે અપકર્ષના નમૂના અંગેનો પત્ર, તો અહીંયા વીરભદ્ર એસ્ટેટ હાઉસ, છેતો એવન્યુ, વરાછા રોડ, સુરત, 39-50-06 અને 10 મે 2017 ના રોજ પત્ર લખે છે। નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત આ વિષય છે મિત્રો। શ્રીમાન, તારીખ 11 મે 2017 થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા ઉપરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દાની ફરજ સોંપવામાં આવે છે। તમે કદાચ જાણતા હશો કે સિનિયર આવતે એટલે સૌથી જૂની પોસ્ટ, અનુભવી પોસ્ટ, અને જુનિયર એટલે કે નવી પોસ્ટ, બરાબર, તાજી પોસ્ટ। તો આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે। છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા છો અને એને નુકસાન થાય એવી પ્રવૃત્તિમાં સામેલ છો, તો આ બાબત સંસ્થાના ઉપલી અધિકારીઓને જાણ ઉપર આવી છે,
આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ અમને પ્રાપ્ત થયા છે. એના સંદર્ભમાં તારીખ 18 એપ્રિલ 2017 ના રોજ આ પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યક્તિને અપકર્ષ કરવામાં આવે એની પહેલા એને સુધારવા માટેની એક તક પણ આપવામાં આવે છે. આમ છતાં એના વાણી વર્તન વ્યવહારમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય ત્યારે સંસ્થા આવું પગલું લેતી હોય છે. પરંતુ આ બાબતને ગેરચીસ ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાના ભાગરૂપે આપને નીચેના હોદ્દા ઉપર કે નીચેના પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તમે વાકેફ થશો. આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. આમ છતાં આપના કાર્યમાં કોઈ પણ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળ્યો નથી, જેના કારણે તમને કંપનીમાંથી કે નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત છત્તા પણ કંપની ધરાવે છે એ પણ તમે વાકેફ હશો. તો આ વિષય અંગે આપને કોઈ પણ ખુલાસો કરવો હોય તો કંપનીના વિભાગના પ્રબંધક અધિકારી સમક્ષ 3 દિવસમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે કોઈ પણને અપકર્ષની નોટિસ પાઠવી હોય બરાબર તો એ સ્વાભાવિક છે કે એ કદાચ ક્યાંય ફોલ્ટમાં ન પણ હોઈ શકે, તો એને સાંભળવો એ પણ એના જે તે વડા અધિકારીની ફરજમાં આવે છે બરાબર. તો અહીંયા એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આપના તરફથી કોઈ પણ ખુલાસાઓ પુરાવાઓ આપવા હોય બરાબર, ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવા માટે જે તે વિભાગના પ્રબંધક અધિકારી સમક્ષ તમે 3 દિવસમાં તમારી પણ વાત રજૂ કરી શકો છો. આપનો વિશ્વાસુ ગૌતમ ત્રિવેદી અને પ્રબંધક કર્મચારી વિભાગ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, નોકરીની સમાપ્તિ અંગેના ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ બરાબર એ નોકરી સમાપ્તિની અંગેથી પૂરેપૂરા વાકેફ હોય છે. નોકરી આપનારને ખબર હોય કે કેટલા સમય પૂરતી નોકરી આપેલી છે, અને નોકરી પ્રાપ્ત કરનારને પણ ખબર હોય કે આપણે કેટલા સમય સુધી નોકરી કરવાની છે. તો નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા આ બંનેનું પરિણામ એક જ છે. આમ છતાં આ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી સ્વેચ્છાએ છૂટા થવું આ પરિણામ એક જ છે, પરંતુ બંને ઘટનાઓ અલગ અલગ છે બરાબર. અલગ અલગ કારણોની અંદર આ બધી ચર્ચાઓ થતી હોય છે. એમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નોકરીમાંથી કર્મચારીઓને છૂટા કરવા અંગે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંસ્થા એ પોતાના કર્મચારીઓને નોકરી અંગેનું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે બરાબર, કે શા માટે છૂટા કરવા. આ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કંપની અને કર્મચારીઓ વચ્ચે થતા જ હોય છે, પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીઓએ કરેલી સ્પષ્ટ યોગ્ય લાગતી નથી, કર્મચારીએ સ્પષ્ટતા કરી હોય એ સ્પષ્ટતા યોગ્ય ન લાગતી હોય, ત્યારે એને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય જે તે સંસ્થા કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કયા કયા સંજોગોમાં નોકરીમાંથી છૂટા કરવા પડે કર્મચારીને એના વિશે જોઈએ તો આવો એક કે બે માર્ક્સનો સવાલ પણ આપણે પૂછી શકાય કે કયા કયા સંજોગોમાં સંસ્થામાંથી કર્મચારીઓને છૂટા કરવાની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય. તો સૌ પ્રથમ કંપનીનો કોઈ પણ વિભાગ બંધ કરવાનો હોય અથવા સંસ્થાનો કોઈ પણ વિભાગ બંધ કરવાની ફરજ પડે ત્યારે સ્વાભાવિક રીતે કર્મચારીઓને છૂટા કરવા પડે છે. બીજું, કોઈ એકમની અંદર યાંત્રિકીકરણ આવ્યું હોય એટલે કે માણસો કામ કરતા હોય એની જગ્યાએ હવે મશીન કામ કરવાના છે, તો એવા સંજોગોમાં જે કર્મચારીઓ ત્યાં કામ કરતા હોય સ્વાભાવિક છે કે એ કર્મચારીઓ ત્યાંથી છૂટા થાય છે. બીજું, યાંત્રિકીકરણ કરવામાં આવ્યું હોય અથવા તો એ વ્યક્તિનો કરાર પૂરો થયો હોય કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષનો કરાર હોય તો સ્વાભાવિક રીતે એને છૂટા કરવા પડે છે, તો આવી બધી બાબતો માટે કર્મચારીને છૂટા કરવાની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે બરાબર. તો સ્વાભાવિક રીતે કે આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા પણ જળવાઈ રહે એ માટે ક્યારેક સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના પણ રાખવામાં આવી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે એટલે કે એની ઉંમર પૂરી થાય ત્યારે પણ એને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે.
અને જ્યારે કોઈ કર્મચારી નોકરી કરતો હોય અને વારંવાર ગેરશિસ્તનું આચરણ કરતો હોય અથવા તો એના સહકર્મચારીઓ સાથે અવારનવાર અસહકારભર્યું વર્તન કરતો હોય, બરાબર, ધંધાની નીતિ વિષયક બાબતોની ગોપનીયતા એ જે તે પેઢી છે એની ટૂંકમાં પ્રતિષ્ઠિત પેઢી હોય, એ પેઢીની સામે પ્રતિસ્પર્ધી પેઢી હોય અને એ પ્રતિસ્પર્ધી પેઢીને તમામ માહિતી જ્યારે પહોંચાડતો હોય ત્યારે એ જે તે સંસ્થા માટે નુકસાનકારક છે, તો આવા સંજોગોમાં પણ કર્મચારીને છૂટા કરવાની ફરજ પડે છે. અને આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય ત્યારે એનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર, કોઈ પણ પ્રકારનો લાભ આપ્યા વગર એને છૂટા કરવાની ફરજ પડે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો વિભાગ છે કે નોકરીમાંથી છૂટા થવા અંગે. અહીંયા વાત કરવા જઈ રહી છે રાજીનામું, એટલે કે વ્યક્તિ પોતાની મરજીથી કોઈ પણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ છૂટા થવાનો નિર્ણય કરે છે. તો સંસ્થામાં કામ કરતા કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર એ નોકરીમાંથી રાજીનામું આપે છે, એ સ્વેચ્છાએ છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે શું? આવો એક માર્કનો સવાલ પૂછાય દોસ્તો. તો રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી છૂટા કરવા માટે કર્મચારીઓ દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન, એટલે કે લેખિત પત્ર કરે કે ભાઈ હું મારી આવી પરિસ્થિતિને કારણે હવે મારી મરજીથી આ સંસ્થામાંથી છૂટો થવા માંગુ છું. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ તક મળતી હોય અથવા તો વધુ સારો લાભ મળતો હોય, માંદગી અથવા તો અંગત કારણસર નોકરી કરવા માટે વ્યક્તિ અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ થયેલો હોય, બરાબર, કર્મચારી ઉપર કોઈ પણ પ્રકારનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતરણ કરતો હોય, ત્યારે કર્મચારી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનો આગ્રહ રાખતો હોય છે, એટલે કે રાજીનામું આપે છે. જોઈએ આપણે રાજીનામું આપવા અંગેનો એક પત્ર. તો ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ 105 સુબેરો ટાવર ઓઢવ અમદાવાદ 2 નવેમ્બર 2017 રોજ પત્ર લખે છે શ્રી ભાવિનભાઈ વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓઢવ અમદાવાદ. વિશેષ મિત્રો, સેવા સમાપ્તિની જાણ કરતો પત્ર. શ્રીમાન, 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા 30 નવેમ્બર 2017 ના રોજ પૂરી થાય છે, જેનાથી આપ વિદિત હશો. વિદિત હશો એટલે કે તમે જાણતા જ હશો કે આ તારીખે તમારા 2 વર્ષ નોકરીના પૂરા થાય છે. આપની નિમણૂક શા માટે કરવામાં આવી હતી? તો કે ભાઈ, ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનના પ્રચાર અને પ્રસાર માટે, એટલે કે કંપનીના જે ઉત્પાદનો છે એના વધારેમાં વધારે ફેલાવવા માટે આપની નિમણૂક કરવામાં આવેલી હતી. આપના દ્વારા રજૂ થયેલા ત્રિમાસિક અહેવાલો એવું સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારું ઉત્પાદન, બરાબર, અને બજારમાં ખૂબ સારી રીતે એ ઉત્પાદનો વેચવા માટે સફળ નીવડી છે. સંચાલકો આ બાબતે ખૂબ જ આનંદ અને ગૌરવ પણ અનુભવે છે અને આપના કામથી પૂર્ણપણે સંતોષ પણ અનુભવે છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ વસૂલ કરવા માટે, બરાબર, અને સંતોષકારક કાર્ય તમે પૂર્ણ કર્યું છે એ માટેનું પ્રમાણપત્ર પણ આપને આપવામાં આવશે. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છા. આપનો વિશ્વાસુ જીતેન્દ્ર શુક્લા, મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ. અને છેલ્લો પત્ર જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ છે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ કરતો પત્ર. એટલે ફરજિયાત કર્મચારીને એના કામમાંથી છૂટા કરે છે, બરાબર. જોઈએ, સૌરાષ્ટ્ર કો ઓપરેટિવ લિમિટેડ બેંક છે, એનો શાખા ક્રમાંક 10 અને સ્ટેશન રોડ ધારી, જિલ્લો અમરેલી, 5 ડિસેમ્બર 2017 ના રોજ પત્ર લખે છે. કોને લખે છે? તો કે શ્રી રાજ કિરણ પુરોહિત, હિસાબનીશ અધિકારી, શાખા ક્રમાંક 10 સ્ટેશન રોડ ધારી. ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ. શ્રીમાન, ઉપયુક્ત વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે આપની સેવા સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ કરવાની કમિટી નિમવામાં આવેલી અને આ નિમણૂક કરેલી કમિટીએ એના અહેવાલો રજૂ કરેલા
અને આ અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય આક્ષેપો એની ગેરરીતિના પુરાવાઓ સાબિત થયા છે. બરાબર, એટલે કે તમે ગંભીર ગેરરીતિઓ આચરી છે. એના પરિણામ સ્વરૂપે તાત્કાલિક અસરથી તમને તમારી પોસ્ટ પરથી હટાવવામાં આવે છે. એટલે કે તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કંપનીમાં કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો સાબિત થાય પછી કોઈ પણ પ્રકારના લાભો જે છે એ મળવાપાત્ર હોતા નથી. આમ છતાં કેટલીક કંપનીઓ માનવતા વિરુ કાર્ય કરતી હોય છે. તો અહીંયા પણ એવું લખ્યું છે કે માનવતાના ધોરણે આપની નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી. મતલબ કે આપને તમામ લાભો મળવાપાત્ર છે એ અમે માનવતાના ધોરણે આપીએ છીએ, બાકી કોઈ પણ લાભો મળવાપાત્ર નથી. આપનો વિશ્વાસ હું, જયેશ અમીન, શાખા પ્રબંધક અને સૌરાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક લિમિટેડ. આ પત્ર રવાના કોને કરે છે? તો કે હિસાબ ખાતાને એટલા માટે કે આ કર્મચારીને આ તારીખથી ફરજ મુક્ત કરવામાં આવે છે, જેથી હવે પછીના એના લાભો છે સ્થગિત કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રીજો પાઠ પૂર્ણ કરીએ છીએ. આ સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ ખૂબ સારી રીતે તૈયાર કરજો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી.